નમસ્કાર, રાષ્ટ્રીય સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દક્ષિણ અને પશ્ચિમ મોન્સૂનના કારણે ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. છેલ્લા બે દિવસથી કેરળમાં કુદરત કહેર વરસાવી રહી છે. બુધવાર રાતથી જ ભારે વરસાદના પગલે ઇડુક્કી જિલ્લા અને કેરળના ઉત્તર ભાગમાં ભૂસ્ખલનના કારણે 27થી વધુના મોત થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ સ્થિતિને ઘણી વિકટ બતાવી છે. સેના અને એનડીઆરએફ ટીમ બચાવ કામગીરીમાં જોતરાયેલી છે. ભારે વરસાદના કારણે કેટલીય નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કેરળના રાજ્યમાં 24 જેટલા ડેમના દરવાજા ખોલી દેવાયા છે. એશિયાના સૌથી મોટા અર્ધચંદ્રાકાર ડેમ ઇડુક્કી જળાશયમાંથી પાણી છોડ્યા પહેલા રેડ એલર્ટ પણ જાહેર કરાયું હતું. સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 10,000થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 157 રાહત કેમ્પ પણ ચાલી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાએ પણ એક જાહેરનામું બહાર કરી અને પોતાના નાગરિકોને કેરળ પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે આજે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત ન કરી શકાય. આ કેસ દેશના પૂર્વ વડાપ્રધાનની હત્યા સાથે જોડાયેલો છે. રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિતોને છોડી મૂકવાથી ખતરનાક પરંપરા શરૂ થઈ જશે. સરકારે સુપ્રીમમાં કહ્યું કે આ કેસની તપાસ કરનાર એજન્સી સીબીઆઈએ પણ દોષિતોને મુક્ત કરવા અંગે વિરોધ ઉઠાવ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે આ નિર્ણય અંગે એપ્રિલ 2018માં જ તમિલનાડુ સરકારને જાણ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે 21 મે 1991ના રોજ તમિલનાડુના પેરમ્બદૂરમાં એક રેલી દરમિયાન વિસ્ફોટ થયો હતો અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલ 7 જેટલા દોષિત છેલ્લા 27 વર્ષથી તમિલનાડુની જેલમાં બંધ છે. તમિલનાડુની સરકારે સુપ્રીમ કોર્ટમાં આરોપીઓને છોડવા અંગે અરજી કરી હતી અને જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે કહ્યું હતું. 2015ના વર્ષમાં સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેંચે જણાવ્યું હતું કે કોઈપણ દોષિતોને કેન્દ્ર સરકારની સહમતિ વગર છોડી ન શકાય. અને વાત ટ્રિપલ તલાક પર તૂતુ મેમેની, તો રાજ્યસભામાં 3 તલાક બિલ પર સહમતિ ના સધાવાના કારણે મોન્સૂન સત્રના અંતિમ દિવસે આ બિલ લટકી ગયું છે. શુક્રવારે રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ કહ્યું છે કે બિલ પર સદનમાં એકતા નથી, જેના કારણે આ બિલ સદનમાં નહીં રાખવામાં આવે. એક દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે બિલમાં સંશોધનને મંજૂરી આપી હતી. માનવામાં આવે છે કે શિયાળુ સત્રમાં ફરી આ બિલ રજૂ કરવામાં આવશે અને સરકાર પાસે અધ્યાદેશ લાવવાનો પણ વિકલ્પ છે. 3 તલાક બિલ રજૂ કરતા ભાજપ પાસે હવે કોંગ્રેસને ઘેરવાનો મોકો પણ મળી ગયો છે. તો ભલે 3 તલાક સંશોધિત બિલ મોદી સરકારે મંજૂર કર્યું હોય, પરંતુ મુસ્લિમોની 3 મોટી સંસ્થાઓ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડને આ બિલ મંજૂર નથી. તેઓ 3 તલાક બનાવવાવાળા કાયદાને પણ માનવા તૈયાર નથી. એકતરફી બની રહેલા કાયદાને તે સરકારની તાનાશાહી માની રહ્યા છે. ઉલેમાઓ અને પર્સનલ લો બોર્ડને કિનારા પર રાખવાથી પણ તેઓ નારાજ છે. આ સંસ્થાઓનું કહેવું છે કે 3 તલાક પર તે જ કાયદાને માનીશું જે શરિયત અને કુરાનની રોશનીમાં બન્યો છે. તેઓ આ વાત સુપ્રીમ કોર્ટ અને લો કમિશન સામે પણ રાખી ચૂક્યા છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહિલા પર્સનલ લો બોર્ડનું કહેવું છે કે અમને 3 તલાક પર બની રહેલા કાયદાથી કોઈ વાંધો નથી, પરંતુ વાંધો એ વાતનો છે કે તમે મુસલમાનો માટે કાયદો બનાવી રહ્યા છો અને તેમને જ નજરઅંદાજ કરી રહ્યા છો. મુસલમાનોને તમે હાશિયા પર ધકેલી રહ્યા છો. બીજી વાત એ પણ છે કે જ્યારે મામલો કોર્ટમાં ફાઇનલ થઈ ચૂક્યો છે તો સરકારે આમાં દખલ કરવાની જરૂરત નથી. સરકારે 3 તલાકને છોડી અને દેશના વિકાસ પર ધ્યાન આપવાની જરૂર છે. દેશમાં દિન પ્રતિદિન રેપના કિસ્સાઓ વધી રહ્યા છે. દિલ્હી ફરી એક વખત થઈ છે શર્મસાર. હજી નિર્ભયા કાંડના દાગ સાફ પણ નથી થયા અને ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીની એનપી ગર્લ્સ સ્કૂલમાં 6 વર્ષની વિદ્યાર્થીની સાથે હેવાનિત્ય ભર્યું કૃત્ય કરવામાં આવ્યું છે. ગુરુવારે સ્કૂલમાં એક ઇલેક્ટ્રિશિયન આ બાળકીને સ્કૂલ કેમ્પસમાં આવેલા વોટર પંપના પાસે લઈ ગયો હતો અને અહીં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યો. બનાવ બાદ બાળકીએ આ નરાધમને પોલીસની હાજરીમાં ઓળખી બતાવ્યો.
બાળકીનો પરિવાર સ્કૂલની નજીક આવેલ એક સ્લમ વિસ્તારમાં રહે છે. પોલીસે આજે ગુનેગારને પણ પકડી પાડ્યો છે, જે ઇલેક્ટ્રિશિયન છે તેની ધરપકડ કરવામાં આવી છે. પીડિત બાળકીની મોટી બહેન પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ બનાવ બાદ શાળાની સુરક્ષાને લઈને પરિવારજનોની સાથે અન્ય વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને સ્કૂલ પ્રશાસન સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો. યહાં ફોન મેં લગી રહેંગી ઓર હમ ઓરતે જાતે થે એન્ટ્રી કરવાતી હૈ બતાઓ આદમીઓ કી એન્ટ્રી ક્યોં નહીં હુઈ અંદર આદમીઓ ને ઇતના સા રેપ હો ગયા કે બચ્ચે સ્કૂલ મેં પડતે હૈ પેરેન્ટ્સ કો નહીં જાને દેતે લેકિન કર્મચારી એક બિજલી વાલા આયા સંભાલને કે લીએ અબ વો રેપ કરકે ચલા ગયા ઓર પતા ભી નહીં લગને દિયા આજ દો દિન કે બાદ પતા લગ રહા હૈ જિસને રેપ કરા ઉસે યહાં બુલાઓ ઉસકે મતલબ ઉસે ખડા કરકે નહીં ગોલી માર દો બચ્ચો કો લેને અંદર ગયે ઉન્હોને બોલા યે દીવાલ યે ટાપ પર આ ગયે હમને બોલા અપને બચ્ચો કી ખાતી ના ઓર બેટીઓ કી ખાતી યે દીવાલ નહીં કુછ ઓર ભી ટાપ જાયેંગે ઉન્હોને ક્યા બોલા એસા કોઈ બડા તો હાદસા હુઆ નહીં હૈ. મહારાષ્ટ્રમાં આતંકી મોટી વારદાતને અંજામ આપે તે પહેલા જ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. 7 ઓગસ્ટે એટીએસને સૂચના મળી હતી કે મુંબઈ, પુણે, સતારા, સોલાપુર અને નાલાસોપારામાં આતંકી વારદાતને અંજામ આપી શકે છે, જેને લઈ અને તપાસ તેજ કરવામાં આવી હતી. એટીએસને એક સંદિગ્ધ આરોપીનો નંબર પણ મળી આવ્યો, જેના આધાર પર આરોપીના નાલાસોપારાના ઘર અને દુકાન પર છાપો મારવામાં આવ્યો, જ્યાંથી કુલ 22 સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે. 20 દેશી બોમ્બ, 2 જિલેટીન સ્ટીક અને વિસ્ફોટકમાં આરડીએક્સનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. તો એકની પૂછપરછ કરતા વધુ 2 આરોપીને પણ દબોચી લેવાયા છે. આરોપી સાથે એટીએસ મુંબઈ પાછી ફરી છે અને આરોપી પાસે બોમ્બ અને બાકી સામાન ક્યાંથી આવ્યો, આરોપીઓને ટ્રેનિંગ કોણે આપી તે અંગે પૂછપરછ ચાલી રહી છે. જો આ હુમલાને અંજામ અપાયો હોત તો તે માલેગાંવ પાર્ટ 2 સમાન હોત તેમ એટીએસ પણ માની રહી છે. 29 સપ્ટેમ્બર 2008 મહારાષ્ટ્રના માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા. વધી શકે છે તલવાર દંપતીની મુશ્કેલી. આરુષિ હત્યાકાંડ મામલામાં સુપ્રીમે તલવાર દંપતી વિરુદ્ધ સીબીઆઈની અપીલને ગ્રાહ્ય રાખી છે અને સુપ્રીમે આ મામલે રાજેશ તલવાર અને નુપુર તલવાર વિરુદ્ધ નોટિસ જારી કરી છે. જોકે આ મામલામાં સુનાવણી આવનાર 2 વર્ષ સુધી નહીં થાય. સુપ્રીમે કહ્યું છે કે તલવાર દંપતીના ત્યાં કામ કરનાર હેમરાજની પત્નીની અપીલની સાથે સીબીઆઈની અપીલ પણ સાંભળવામાં આવશે. મે 2008 નોઈડાના એક અપાર્ટમેન્ટમાં આરુષિની સાથે હેમરાજની પણ હત્યા કરી દેવામાં આવી હતી. ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે આ મર્ડર મિસ્ટ્રીમાં 26 નવેમ્બર 2013 આરુષિના માતા પિતાને દોષિત માની તેમને આજીવન કેદની સજા ફટકારી હતી અને 4 વર્ષ સજા ભોગવ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટે ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજેશ અને નુપુર તલવારને તેની દીકરીની હત્યાના મામલામાં બરી કરી દીધા છે. અગિયાર ઓગસ્ટ એટલે કે આવતીકાલ અને આ વર્ષનું છેલ્લું અને ત્રીજું સૂર્યગ્રહણ થશે. જોકે આ આંશિક સૂર્યગ્રહણ છે અને આ સૂર્યગ્રહણ ધરતીના ઉત્તર ગોળાર્ધમાં જોઈ શકાશે. ભારતના લોકો આ સૂર્યગ્રહણ નહીં જોઈ શકે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે અને નોર્થ અમેરિકા, પશ્ચિમ એશિયા, સાઉથ કોરિયા, ચીનમાં તે જોઈ શકાશે. ભારતીય સમય અનુસાર 1:32 સૂર્યગ્રહણ શરૂ થશે, જે સાંજે 5 વાગે પૂર્ણ થશે. અને વાત કરીશું સ્વેટ ટીમની. 15 મહિનાની સખત મહેનત બાદ દેશની પહેલી ઓલ વુમન સ્વેટ ટીમ તૈયાર થઈ ચૂકી છે, જે આતંકીઓને આપશે જડબાતોડ જવાબ. નેશનલ અને ઇન્ટરનેશનલ સિક્યોરિટી એક્સપર્ટે તેઓને સખત ટ્રેનિંગ આપી છે. આ એક પ્રકારની ડિફેન્સ ટ્રેનિંગ છે, જેમાં હથિયાર વિના પણ હથિયારબદ્ધ હુમલાવરો સાથે કેવી રીતે લડાઈ કરી શકાય તે શીખવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે પુરુષોને 12 મહિનાની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યારે કે મહિલાઓને 15 મહિનાની ટ્રેનિંગ મળી છે. રાજનાથસિંહ સ્પેશિયલ વિમેન કમાન્ડો ટીમને દિલ્હીની સુરક્ષા માટે તૈનાત કરવા જઈ રહ્યા છે. તેઓને દિલ્હીના સેન્ટ્રલ અને સાઉથના સંવેદનશીલ સ્થાનો પર સુરક્ષા અર્થે રાખવામાં આવશે. મહિલાની આ સ્વેટ ટીમને લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ પર પણ તૈનાત કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે 36 મહિલા કોન્સ્ટેબલની આ ટીમમાં બધી જ મહિલા ઉત્તર પૂર્વીય રાજ્યોની છે.
આઝાદીનો જશ્ન મનાવ્યા બાદ 18 ઓગસ્ટે ઇમરાન ખાન સંભાળશે પાકિસ્તાનની કમાન. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના ચેરમેન ઇમરાન ખાન 18 ઓક્ટોબરે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે, જેમાં કપિલ દેવ, નવજોત સિદ્ધુ સમેત અન્ય ભારતીય ક્રિકેટર પણ આ સમારોહમાં ભાગ લઈ શકે છે. 65 વર્ષીય ઇમરાન ખાનની પાર્ટી 25 જુલાઈએ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને પાકિસ્તાનની 342 સીટોની એસેમ્બલીમાં તહરીકે ઇન્સાફ પાર્ટીને 180નું સમર્થન છે. ઓલ વુમેન સ્વાટ ટીમ હમારે જો એન્ટી ટેરરિસ્ટ યુનિટ હૈ સ્પેશિયલ સેલ ઉનકા હિસ્સા હોગા ઓર યે. ઉત્તર પ્રદેશના મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાય નગર કર્યા બાદ રાજ્ય સરકારે રાજસ્થાનના મુસ્લિમ નામવાળા 2 ગામના નામ બદલી નાખ્યા છે. બાડમેરમાં મુસ્લિમોના ખેડાનું નામ બદલી અને મહેશનગર કરાયું છે, તો ઇસ્માઇલપુર બન્યું છે પીચાનવા ખુર્દ. જી હા, અને આવા 1.5 ડઝન ગામના નામ બદલવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. તો 1.5 ડઝન ગામના નામ બદલવાનો પ્રસ્તાવ મુકાયો છે અને જેને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર હિન્દુ કાર્ડ રમવાનો પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સરકાર મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આવા નિર્ણય લઈ રહી છે. મીઠી રોહરમાં મગફળીકાંડ મામલે 8 મહિના બાદ આવ્યો છે FSL રિપોર્ટ. ભીનાશ દબાણથી આગ લાગ્યાનો રિપોર્ટ છે. 65,000થી પણ વધુ બોરીઓ થઈ હતી બળીને ખાક. જી હા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવતીકાલે કરશે ધરણા મીઠી રોહર પાસે. ધાનાણી ધરણા કરશે. પરેશ ધાનાણી આવનારા 1 દિવસ પહેલા રિપોર્ટ આવતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે. 1 દિવસ પહેલા રિપોર્ટ આવતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. તો મગફળીકાંડની આગ કે જે હજુ પણ બુઝાવાનું નામ નથી લઈ રહી. મીઠી રોહરમાં મગફળીકાંડ મામલે 8 મહિના બાદ આવ્યો છે FSL રિપોર્ટ. ભીનાશ દબાણથી આગ લાગ્યાનો રિપોર્ટ સામે આવ્યો છે. તો 65,000થી પણ વધુ બોરીઓ જેમાં બળીને ખાક થઈ ગઈ હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવતીકાલે ધરણા કરવાના છે. મીઠી રોહર પાસે ધાનાણી ધરણા કરવાના છે, પરંતુ તે પહેલા જ આ રિપોર્ટ આવ્યો છે જેને લઈને અનેક શંકા કુશંકાઓ પણ પ્રવર્તી રહી છે. તો 1 દિવસ પહેલા જ રિપોર્ટ આવતા તર્ક વિતર્ક. આવતીકાલે તેઓ ત્યાં ધરણા પણ કરવા જવાના છે, પરંતુ 1 દિવસ પહેલા જ આ રિપોર્ટ આવ્યો છે જેને લઈને અનેક શંકા કુશંકાઓ અત્યારે વહેતી થઈ રહી છે. તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવતીકાલે ધરણા કરવાના છે, પરંતુ તે પહેલા જ રિપોર્ટ આવ્યો છે અને રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ભીનાશ અને દબાણના કારણે આ મગફળી માં ત્યાં આગ લાગી હતી. પરંતુ સવાલ અહીંયા એ છે કે 1 દિવસ પહેલા જ આ રિપોર્ટ શા માટે આવ્યો. 12 ઓગસ્ટે ભાવનગરના નાપી પીપળી નેશનલ હાઈવેનું થનાર છે ખાતમુહૂર્ત. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે થશે ખાતમુહૂર્ત. કાર્યક્રમને લઈ અને જિલ્લા ભાજપ દ્વારા પોસ્ટર પણ લગાવાયા છે. પોસ્ટરમાં રોડ અને પરિવહન વિભાગ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની જ બાદબાકી કરાઈ છે. કાર્યકર્તાઓમાં પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા છે. પોસ્ટમાં જીતુ વાઘાણીનો આખો ફોટો છે. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને વેંકૈયા નાયડુના નાના નાના ફોટાનો સમાવેશ કરાયો છે, પરંતુ મનસુખ માંડવિયાનો ક્યાંય ઉલ્લેખ નથી. કાર્યક્રમ દરમિયાન લેખિત મનસુખ માંડવિયા માય જર્ની ઓફ પાર્લામેન્ટનું થશે અહીંયા વિમોચન. ભાજપનું જૂથવાદ કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. તો ફોટાને લઈને આ રાજનીતિ પણ હવે શરૂ થઈ ગઈ છે. ભાવનગરથી આ સમાચાર છે. 12 ઓગસ્ટે ભાવનગરના નાપી પીપળી નેશનલ હાઈવેનું ખાતમુહૂર્ત થવાનું છે.
અને અહીંયા જૂથવાદ સામે આવી રહ્યો છે. ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે, વધુ માહિતી તેની પાસેથી જે લઈશું. જી ગીતા, બીજેપીમાં જૂથવાદ? જી બિલકુલ સંધ્યા, આપને જાણે છે કે થોડા સમય પહેલા જ એક અફવા ફેલાઈ હતી કે માંડવિયા બનશે નવા સીએમ, ત્યારબાદ એક નવી અફવા આવી હતી કે રૂપાલા બનશે નવા સીએમ. ત્યારે જે તે સમયે રાજ્ય સરકાર તરફથી એવો ખુલાસો કરાયો હતો કે હાર્દિક એન્ડ કંપની એટલે કે હાર્દિક અને કોંગ્રેસ મળીને રાજ્ય સરકારને ડગાવવા માટે, રાજ્ય સરકારમાં અવિશ્વાસ ઉભો થાય તે માટેના પ્રયાસો કરે છે, તેવો આક્ષેપ કરીને ત્યારે વાત રોળી છોડી દીધી હતી. પરંતુ હકીકત એ છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલા હોય કે માંડવિયા હોય કે પછી વિજય રૂપાણી હોય, અંદર અંદર નેતાઓનું જે જૂથ છે તે અલગ પડી ચૂક્યું છે. અને તેઓને ક્યાંક ને ક્યાંક લાગે છે કે અન્ય લોકો પણ સીએમ બનવા માટે ઉત્સુક છે, અને માટે જે લોકોના નામ બહાર આવ્યા હતા સીએમ બનવા માટેના, તે લોકોને હવે ખાસ કરીને પ્રસિદ્ધિથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેના કદને વેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું તમને જણાવવા માંગીશ કે ભાવનગરમાં આજે ખાતમુહૂર્ત થવાનું છે નેશનલ હાઈવેનું, તે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના જ પ્રયત્નોથી થયું છે. મનસુખ માંડવિયા પોતે તે ફંક્શનમાં હાજર રહેવાના છે અને તેમના હસ્તલિખિત પુસ્તક માય જર્ની ઓફ પાર્લામેન્ટનું ઉદઘાટન થવાનું છે, તો સાથે સાથે પ્લાસ્ટિક પાર્કની પણ તેઓ નવી જાહેરાત કરવાના છે. હવે જ્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન દ્વારા જ આખો કાર્યક્રમ થઈ રહ્યો હોય, તેઓ પોતે જ ભાવનગરના હોય અને છતાં પણ જયારે ભાવનગરમાં પોસ્ટર લાગે ત્યારે આ સેન્ટ્રલ મિનિસ્ટરની બાદબાકી થાય, તે સ્વાભાવિકપણે જ કાર્યકર્તાઓમાં એ ચર્ચાનો વિષય પણ બને, રોષનો વિષય પણ બને, અને એમ લાગે કે અમરેલીથી સમાચાર. બાબરા તાલુકામાં સરકારી જમીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. 26 ભૂ માફિયા વિરુદ્ધ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ, તત્કાલીન તલાટી કમ મંત્રી સીજી કૈલાની પણ સંડોવણી છે. ભાંડીઓ દ્વારા સરકારી જમીન પર પેટ્રોલ પંપ ઉભો કરાયો અને કેટલીક સરકારી જમીન બારોબાર વેચી દેવાનું પણ ખુલ્યું છે. તો સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી અને આચરાયું છે કૌભાંડ. ચરખા, ગડકોટડી તેમજ બાબરા શહેરમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બાબરા પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તાલુકામાં ચરખા ગામે સરકારી જમીનમાં પેશકંદી કરી અને દબાણ કરી અને ખોટું સોગુનામું કરી શારદાબેન મહેતાએ જે પ્લોટ બોલા શારદાબેન મહેતાએ જે પેટ્રોલ પંપ ઊભો કરેલ તેમની ઉપર આજે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તેમજ ગળકોટડી ગામે સરકારી જમીનના ખોટા સાતબાટ બનાવી સરકારી જમીન ઉપર નો કબજો કરી અને ખોટા વેચાણ કરવા બદલ એક તલાટીકમ મંત્રી, તત્કાલીન તલાટીકમ મંત્રી અને બીજા 14 જેવા આસામીઓ સામે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં બાબરા ફરિયાદ કરવામાં આવેલ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતિઓના 1.5 કરોડ સવર્ણ માટેની વિવિધ યોજનાઓની જાહેરાત કરી. નીતિન પટેલે જણાવ્યું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન અપાશે, જેમાં વિદ્યાર્થીને ધોરણ 12માં 60% કે તેથી વધુ મેળવવા જરૂરી છે. લોન માટે પરિવારની વાર્ષિક આવક 3 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે, જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15,000ની ટ્યુશન સહાય પણ અપાશે. વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહી અને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે 1,200 રૂપિયાની સહાય સરકાર કરશે. તો ધોરણ 9-12માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફૂડ બિલ સહાય મળશે. સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે, તો વિદ્યાર્થીઓ માટે ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પૂરી પાડવામાં આવશે. નવી યોજનાનો લાભ ચાલુ શૈક્ષણિક સત્રથી મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.